હાઈ ફ્રેન્ડ્સ હોપ યુ વેલ મિત્રો કાંત એકેડેમી સ્ટડી વિથ આરફીમાં આપણે સ્પોકન ઇંગ્લિશનો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે કાંત એકેડેમી દ્વારા મૂકવામાં આવેલ સ્પોકન ઇંગ્લિશના વિડીયોનો જે મિત્રો અભ્યાસ કરી રહ્યા છે વિડીયો જોઈને શીખી રહ્યા છે તેઓના તરફથી ખૂબ જ સારો અભિપ્રાય અને પ્રતિસાદ મળી રહ્યો છે તે દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરે વિડિયોને લાઇક કરે શેર કરે કેમ કે મિત્રો ગુગ આ જે ટૉપિક છે સ્પોકન ઇંગ્લિશ એ ખૂબ જ અગત્યનો છે જે ભણવાની સાથે સાથે સ્પોકન ઇંગ્લિશ તેમજ ઘણા બધા ફિલ્ડમાં આ આપણને ઉપયોગી થઈ રહે છે મિત્રો આજે આપણે કાંત એકેડેમી સ્ટડી વિથ આરવીમાં સ્પોકન ઇંગ્લિશ અંતર્ગત જે ટોપિક જોવા જઈ રહ્યા છે એ ટોપિક છે પ્રેપોઝિશન એટલે કે નામયોગી અવયવ મિત્રો પ્રપોઝિશન એટલે કે નામ યોગી અવયવ અને સામાન્ય ચર્ચા આપણે ચેનલના પ્રથમ વિડીયોની અંદર જે પાર્ટ્સ ઓફ સ્પીચનો વિડીયો હતો એની અંદર આપણે અની એક ઝલક મેળવી હતી આજે એનો આપણે થોડોક વધુ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ દરેક મિત્રોને વિનંતી કે તેઓ પોતાની સાથે એક નોટબુક અને પેન રાખે અને જે મુદ્દા સમજાવવામાં આવ્યા છે એ દરેક મુદ્દાને પોતાની નોટબુકમાં સુવાચ્ય અક્ષરે લખી અને અભ્યાસ કરે મિત્રો અહીંયા નામયોગી અવયવ એટલે કે અંગ્રેજીમાં ગુજરાતીની જેમ પ્રેપોઝિશન્સ અવયવોનું સ્થાન પણ કોઈ સ્થિતિ દર્શાવવા માટે થાય છે પ્રેપોઝિશન્સ તેની પછી આવેલા નામ સર્વનામ અથવા નામનું કાર્ય કરનાર શબ્દનો બીજો કોઈ શબ્દ આગળના સાથેનો સંબંધ ધરાવે છે એટલે મિત્રો અહીંયા પ્રેપોઝિશનનો અર્થ શું છે કે એ નામ સર્વનામ કે જે કાર્ય કરે છે એ ક્યાંક ને ક્યાંક કે વાક્યમાં એકબીજા સાથે સંબંધ દર્શાવે છે અને ધરાવે છે પ્રેપોઝિશન્સ દ્વારા સ્થળ સમય દિશા ગતિ વગેરે સૂચવાય છે ઉદાહરણ તરીકે અરુણ પુટ ધ બુક ઓન ધ ટેબલ એટલે કે અરુણે ટેબલ ઉપર પુસ્તક મૂક્યું તો અહીંયા બુક અને ટેબલનો સંબંધ ઓન વડે દર્શાવ્યો છે અહીંયા મિત્રો જુઓ બુક અને ટેબલ આ વચ્ચે જો કંઈ ના હોત તો બંને અલગ અલગ શબ્દ થઈ જાય પરંતુ વચ્ચે શબ્દ પ્રેપોઝિશન આવ્યો છે ઓન એટલે કે ની ઉપર ખ્યાલ આપણને આવ્યો કે બુક ક્યાં છે તો ટેબલ ઉપર છે તો અહીંયા બુક અને ટેબલ વચ્ચેનો જે સંબંધ છે એ ઓન દ્વારા દર્શાવાય છે અહીં ઓન જે છે એ સ્થળ દર્શાવે છે એટલે કે બુક છે પણ ક્યાં છે તો કે ઓન ધ ટેબલ એટલે અહીંયા ઓન એ સ્થળ દર્શાવે છે તો આ રીતે મિત્રો ઘણા બધા પ્રેપોઝિશન્સ છે એ પ્રેપોઝિશન્સ જે મહત્ત્વના છે આપણે એનો આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છે પ્રથમ છે ઓન એટલે કે ઉપર એનો રૂલ વન છે કે બે વસ્તુની સ્થિતિ દર્શાવવા ગુજરાતી અર્થ ઉપર એવો થાય તો ઓન મૂકવું બે વસ્તુ એકબીજાને સ્પર્શ કરતી હોવી જોઈએ મિત્રો અહીંયા જ્યારે આપણે કોઈ એક વસ્તુને બીજી વસ્તુ ઉપર મૂકીએ અને એક વસ્તુ બીજી વસ્તુ ઉપર હોય અને સ્પર્શ થતો હોય ત્યારે આપણે ખાસ કરીને ઓન વાપરે છે ફોર એક્ઝામ્પલ માય બુક ઇઝ ઓન ધ ટેબલ એટલે કે ભાઈ મારું પુસ્તક એ ટેબલ ઉપર છે સેકન્ડ એક્ઝામ્પલ ડોન્ટ સીટ ઓન ધ કપબોર્ડ એટલે કે કબાટ ઉપર બેસશો નહીં રૂલ ટુ છે ખાલી જગ્યા પછી તારીખ અઠવાડિયાનો કોઈ પણ દિવસ અથવા તહેવારનો ઉલ્લેખ હોય તો પણ ઓન મૂકવું એટલે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે પ્રતિક વિલ કમ ઓન ફ્રાઈડે એટલે કે પ્રતિક છે એ શુક્રવારે આવશે આર્યા ઇઝ કમિંગ હિયર ઓન ફોર્થ જુલાઈ આર્યા અહીંયા ચોથી જુલાઈએ આવી રહી છે બિપિન વિલ કમ હિયર ઓન હોલી બિપિન અહીંયા હોળી ઉપર આવશે તો મિત્રો આ રીતે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ દિવસે કે કોઈ તહેવારે આવવાનો હોય બરોબર છે ત્યારે પણ આ રીતે ઓન વપરાય છે રૂલ નંબર થ્રી છે ખાલી જગ્યા પછી વાહનનો ઉલ્લેખ હોય કે જે પોતે ચલાવતા હોઈએ મોટેભાગે દ્વિચક્રી વાહન સાયકલ છે સ્કૂટર છે એ દરેકની આગળ વાહનના નામની આગળ ઓન મુકાય છે ફોર એક્ઝામ્પલ સુરેશ કેમ ઓન બાયસિકલ એટલે કે ભી સુરેશ છે એ બાયસિકલ પર આવ્યો સાયકલ ઉપર આવ્યો ત્યારે આ દ્વિચક્રી વાહન છે એની આગળ પણ ઓન મુકાય છે ત્યાર પછી છે કોઈ પણ પ્રાણી ઉપર સવારી કરેલ છે તેવું દર્શાવવા જે તે પ્રાણીના નામની આગળ ઓન મુકાય છે ફોર એક્ઝામ્પલ વિલ યુ ગો ઓન હોર્સ શું તમે ઘોડા ઉપર જશો સમ પીપલ આર કમિંગ ઓન ધ એલિફન્ટ કેટલાક લોકો છે એ હાથી ઉપર આવી રહ્યા છે તો આ રીતે જ્યારે કોઈ પ્રાણી ઉપર સવારી થતી હોય ત્યારે એને આગળ પણ પ્રેપોઝિશન તરીકે ઓન વપરાય છે ત્યાર પછી છે કોઈ ચોક્કસ તારીખનો ચોક્કસ સમય દર્શાવેલો હોય તો પણ તે સમય આગળ ઓન મુકાય છે ફોર એક્ઝામ્પલ ભાવના ઇઝ કમિંગ ઓન ફોર્થ મોર્નિંગ એટલે કે ભાવના છે એ ચોથી ના સવારે આવી રહી છે આઈ એમ ઓન લીવ એટલે હું રજા ઉપર છું તો હવે ચોક્કસ કોઈ નિર્દેશ થતો હોય ત્યારે પણ ઓન વપરાય છે ત્યાર પછી છે ચોક્કસ આયોજન પ્રમાણે કોઈ ક્રિયા બનતી હોય તો તેના માટે પણ ઓન વપરાય છે ફોર એક્ઝામ્પલ ધ ટેન થર્ટી બસ સ્ટાર્ટેડ ઓન ટાઈમ બરાબર છે એકદમ ચોક્કસ આયોજન છે કે ભાઈ દસ ત્રીસે શરૂ થઈ જ જશે બસ તો ત્યારે પણ ઓન પ્રેપોઝિશન વપરાય છે તો મિત્રો આ આ રીતે તમે મહત્ત્વની જગ્યાએ ઓન વાપરી શકો છો ત્યાર પછી છે એટ એટનો સામાન્ય અર્થ થાય છે ની તરફ રૂલ વન છે ઘડિયાળનો ચોક્કસ સમય દર્શાવવા માટે એટનો ઉપયોગ થાય છે ફોર એક્ઝામ્પલ કૌશિક વિલ સ્ટાર્ટ હિઝ શોપ એટ એટ ઓ એટલે કૌશિક છે એ એની દુકાન છે એ આઠ વાગે શરૂ કરશે તો અહીંયા એટ ઓ ચોક્કસ સમય છે ઘડિયાળનો એટલે એને આગળ એટ વપરાશે ત્યાર પછી છે ઘડિયાળ સિવાય પણ અમુક ચોક્કસ સમયનો નિર્દેશ કરવા એટ વપરાય છે ફોર એક્ઝામ્પલ આઈ વિલ ગો ટુ સિનેમા હાઉસ એટ નાઇટ એટલે કે હું રાત્રે સિનેમા જઈશ ત્યારે પણ અહીંયા એટ વાપરવામાં આવ્યું છે કોઈ ઉંમર વિશેની રજૂઆત કરવી હોય તો પણ એટ મુકાય છે મોહન ગોટ મેરિડ એટ ટ્વેન્ટી વન એટલે કે મોહન છે એનું લગ્ન એકવીસ વર્ષની ઉંમરે થયું તો એકવીસ વર્ષની ઉંમરે ઓકે તો ત્યારે પણ એટ વપરાશે ત્યાર પછી છે કોઈ નાના શહેર કે ગામડાની વાત થાય ત્યારે એટનો ઉપયોગ થાય છે શરદ વોઝ બોર્ન એટ કોશાલી એટલે કે શરદનો જન્મ કોશાલીમાં થયો હતો તો ત્યાં પણ એટ વપરાશે જગ્યા કે સ્થળ દર્શાવવા માટે પણ એટનો ઉપયોગ થાય છે ચેતન વિલ મીટ મી એટ કોલેજ એટલે કે ચેતન છે એ મને કોલેજે મળશે અહીંયા પણ સ્થળ દર્શાવવા માટે આપણે એટનો ઉપયોગ કર્યો છે ત્યાર પછી છે મિત્રો સિન્સ સિન્સનો અર્થ થાય છે ત્યારથી તે વખતથી તે સમયથી અહીંયા આપણને એક ડેફિનેશન આપ્યું છે ત્યારથી તે વખતથી તે સમયથી દ્વારા કેથી દ્વારા ચોક્કસ સમયનો ઉલ્લેખ થાય છે ક્રિયા શરૂ થયેલ સમયથી બોલતી વખતના સમય સુધીનો ઉલ્લેખ કરવામાં આવે છે મોટાભાગે પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ વર્તમાનકાળ અથવા પૂર્ણ ભૂતકાળ સાથે સિન્સ વપરાય છે અને એક વચ્ચેના સમયનો ઉપયોગ થાય છે ફોર એક્ઝામ્પલ અતુલ હેઝ બિન વર્કિંગ સિન્સ નાઇન્ટીન એટી એટલે કે અતુલ છે એ ઓગણીસો ને એંસીથી કામ કરી રહ્યો છે તો આ રીતે ચોક્કસ જે સાલથી કામ કરી રહ્યો છે એટલે આ ટેન્સની અંદર સિન્સ વપરાશે ત્યાર પછી છે જાગૃતિ હેઝ હેઝબીન હિયર સિન્સ સેવન ઓ ક્લોક જાગૃતિ અહીંયા સાત વાગ્યાની છે ત્યારે પણ સિન્સ વપરાશે નીચેના વાક્યમાં ખાલી જગ્યાની આગળ હેવબિન કે હેઝબીન હોય તો સિન્સ મુકાય છે ફોર એક્ઝામ્પલ અવની હેઝ હેઝબિન હિયર સિન્સ મંડે એટલે કે અવની અહીંયા સોમવારથી છે નિયલ બીન વર્કિંગ સિન્સ ફર્સ્ટ મે એટલે કે નેહલ છે એ પહેલી મેથી અહીંયા કામ કરી રહી છે કલ્પેશ હેઝ બિન ઇન પાલનપુર સિન્સ દિવાળી કલ્પેશ છે એ દિવાળીથી કાલ પાલનપુરમાં છે તો આવી જગ્યાએ પણ આપણે સિન્સ વાપરીએ છીએ ત્યાર પછી છે ફોર એટલે એનો અર્થ થાય છે ખાસ કરીને થી ત્યારથી અને માટે રૂલ વન છે કોઈ વ્યક્તિએ કોઈ ઉમદા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું હોય તો આવા વાક્યમાં ફોરનો ઉપયોગ થાય છે મિત્રો ખાસ કરીને ફોરનો અર્થ માટે અને ત્યારથી થાય છે ફોર એક્ઝામ્પલ ગાંધીજી વોઝ ડાઇડ ફોર નેશન અમનો હેતુ બહુ સારો હતો એટલે કે ગાંધીજી વોઝ ડાઇડ ફોર નેશન એટલે કે દેશ માટે એ મૃત્યુ પામ્યા સેકન્ડ રૂલ છે સમયનો જથ્થો એટલે કે પીરિયડ ઓફ ટાઈમ દર્શાવે છે અહીં બે દિવસ બે મહિના બે અઠવાડિયા બે વર્ષ બે કલાક જેવો સમયનો જથ્થો દર્શાવવા ફોરનો ઉપયોગ થાય છે સામાન્ય રીતે ક્રિયાપદના પૂર્ણ વર્તમાન કાળ સાથે વપરાય છે અહીં ફોરની આગળ હેઝ કે સોરી હેવ કે હેઝ હોય છે ફોર એક્ઝામ્પલ અમિત હેઝ બીન સર્વિંગ ફોર ટુ યર્સ એટલે કે અમિત બે વર્ષથી સેવા આપી રહ્યો છે ત્યાર પછી છે ફોરનો ઉપયોગ નીચે પ્રમાણેના વાક્યોમાં પણ થાય છે નેહા આફ ફોર ટેન રૂપીસ એટલે કે નેહાએ દસ રૂપિયા માગ્યા તો જ્યારે હવે ચોક્કસ પૈસા માગવામાં આવે છે ત્યારે પણ ફોરનો ઉપયોગ થાય છે આઈ હેવ બોટ અ ટિકિટ ફોર યુ મેં તારી માટે ટિકિટ ખરીદી તો અહીંયા તારી માટે ફોર યુ ત્યારે પણ અહીંયા પ્રેપોઝિશન ફોર વપરાશે ત્યાર પછી છે રૂલ ફોર ચોક્કસ સમયની આગળ પણ ક્યારેક ફોરનો ઉપયોગ થાય છે ફોર એક્ઝામ્પલ આઈ હેવ રેન્ટેડ હિઝ હોટેલ ફોર ધીસ વેકેશન એટલે કે આ વેકેશન માટે મેં આ હોટેલ છે એ ભાડા ઉપર લીધી છે ઇટ્સ બ્રેક ફોર સ્ટુડન્ટ્સ આ વિદ્યાર્થીઓ માટે રિસેસ છે માય અંકલ સ્ટેડ હિયર ફોર થ્રી વીક્સ મારા અંકલ અહીંયા ત્રણ અઠવાડિયા માટે રોકાયા છે આઈ હોપ આઈ વિલ ગેટ ગુડ માર્ક્સ ફોર ધ ઇન્ટરવ્યૂ મને આશા છે કે ઇન્ટરવ્યૂ માટે મને ઘણા સારા માર્ક્સ મળશે તો જ્યાં આ દરેક વાક્યની અંદર ખાસ કરીને અર્થ માટે થાય છે ત્યાર પછીનું પ્રપોઝિશન છે એ છે ફ્રોમ જેનો ખાસ કરીને અર્થ થાય છે થી અથવા તો કોઈ ચોક્કસ સમયથી અથવા સ્થળથીના સંદર્ભમાં ખાસ કરીને વપરાય છે રૂલ એક છે એક સ્થળથી બીજા સ્થળથી મુસાફરી માટે જે વાક્ય બોલાય તે માટે ઉપયોગમાં આવતા પ્રેપોઝિશન તરીકે ફોર્મ વપરાય છે ફોર એક્ઝામ્પલ રોહિત ઇઝ કમિંગ ફ્રોમ પાલનપુર એટલે કે ભાઈ કોઈ એક સ્થળ દર્શાવે છે ક્યાંથી આવે છે તો પાલનપુરથી રોહિત ઇઝ કમિંગ ફ્રોમ પાલનપુર રોહિત પાલનપુરથી આવે છે ધ સ્ટુડન્ટ્સ આર કમિંગ હોમ ફ્રોમ સ્કૂલ વિદ્યાર્થીઓ સ્કૂલેથી ઘરે આવે છે આવી રહ્યા છે તો અહીંયા પણ ફ્રોમ વપરાશે ત્યાર પછી છે કોઈ વ્યક્તિ કોઈ દેશ પ્રદેશ કે રાજ્યનો છે તેઓ દર્શાવવા પણ ફોર્મ વપરાય છે ફોર એક્ઝામ્પલ મેહુલ ઇઝ ફ્રોમ કેનેડા એટલે કે મેહુલ છે એ કેનેડાનો છે તો અહીંયા પણ આપણે ખાસ કરીને ફ્રોમ પ્રેપોઝિશન વાપરીશું ત્યાર પછી છે ફ્રોમનો ઉપયોગ ટુ અથવા ટીલવાળા વાક્યોમાં પણ થાય છે પરંતુ અહીં ફ્રોમ ટુ અથવા ટ્રેલને અનુસરે છે એક્ઝામ્પલ જોઈએ ફાલ્ગુન પ્લેઇઝ ફ્રોમ ફાઇવ ઓ ક્લોક ટુ સેવન ઓ ક્લોક એટલે ફાલ્ગુન પાંચથી સાત કલાક સુધી રમે છે તો અહીંયા પાંચથી જે સાત કલાક થયું એ બંનેને દર્શાવવા ફ્રોમનો ઉપયોગ થાય છે ત્યાર પછી છે પ્રોફેસર ત્રિવેદી રીડ્સ ફ્રોમ સિક્સ ઓ ક્લોક ટીલ ટ્વેલ્વ ઓ ક્લોક એટલે કે પ્રોફેસર ત્રિવેદી છે એ છ કલાકથી બાર કલાક સુધી વાંચે છે તો અહીંયા છ કલાકથી એવું દર્શાવવું હોય ત્યારે પ્રેપોઝિશન ફોર ફ્રોમ વપરાશે ત્યાર પછી છે રૂલ નંબર ફોર કોઈ વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય તેવું દર્શાવવા માટે પણ ફ્રોમનો ઉપયોગ થાય છે ફોર એક્ઝામ્પલ રીટા ઇઝ સફરિંગ ફ્રોમ ટ્યુબર ક્યુલોસિસ એટલે કે રીટા છે એ ટ્યુબર ક્યુલોસિસ એટલે કે ટીબીથી પીડાઈ રહી છે તો આ રીતે પણ જ્યારે કોઈ વ્યક્તિ રોગથી પીડાતી હોય એ દર્શાવવા પણ ફ્રોમ પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે ત્યાર પછી છે બાય એનો અર્થ થાય છે કે ન્યા દ્વારા રૂલ વન છે દ્વારાનો એક અર્થ બાય દ્વારા સૂચવાય છે જે એજન્ટ સૂચવે છે ફોર એક્ઝામ્પલ ધ લાયન ઇઝ સ્કિલ્ડ બાય અ હન્ટર એટલે કે લાયન છે એને કોના દ્વારા મારી નાખવામાં આવ્યું હન્ટર એટલે કે શિકારી દ્વારા મારી નાખવામાં આવ્યું અહીંયા બાયનો અર્થ દ્વારાના અર્થમાં થયો છે ત્યાર પછી છે બાય મુસાફરી અથવા ગતિના સંદર્ભમાં પણ વપરાય છે ફોર એક્ઝામ્પલ આઈ હેવ કમ બાય બસ હું બસથી આવ્યો છું અથવા તો બસ દ્વારા આવ્યો છું ના એ સંદર્ભમાં પણ વપરાશે નરેશ વિલ ગો ટુ બોમ્બે બાય ટ્રેન એટલે કે નરેશ છે એ ટ્રેનથી બોમ્બે જશે ત્યાર પછી છે ઓવર એટલે કે ઉપર અહીં ઓવરનો અર્થ પણ ઉપર થાય છે પરંતુ બે વસ્તુનો સીધો શારીરિક સંપર્ક હોતો નથી કોઈ પણ વસ્તુ લટકતી ઉડતી કે ગૂમતી હોય કે નીચેની વસ્તુને આવરી લે એવો અર્થ સૂચવાય ત્યારે ઓવરનો ઉપયોગ થાય છે ફોર એક્ઝામ્પલ અ ફેન ઇઝ ઓવર માય હેડ તો મિત્રો અહીંયા જે ફેન છે એ મારા માથા ઉપર છે પરંતુ માથાને અડીને નથી એ ઉપર છે ને લટકતું છે એટલા માટે અહીંયા ઓવર વપરાશે હી જમ્પડ ઓવર ધ વોલ તેણે દિવાલ પરથી કૂદકો માર્યો ત્યારે પણ ઓવર વપરાશે ત્યાર પછી છે અબો એટલે કે ઉપર જ્યારે કોઈ વસ્તુ ઉપર બીજી વસ્તુ ટીંગાડેલ હોય પણ સ્પર્શ કરતી ન હોય ત્યારે ઉપરના સંદર્ભમાં વપરાય છે ક્યારેક પ્રગતિના સંદર્ભમાં પણ અબો વપરાય છે ફોર એક્ઝામ્પલ ધ કેલેન્ડર ઇઝ અબો ધ ટેબલ કેલેન્ડર છે એ ટેબલની ઉપર છે પરંતુ અહીંયા ટચ થતી નથી સ્પર્શતી નથી હી ઇઝ અબો મી ઇન ધ ક્લાસરૂમ તે ક્લાસરૂમમાં મારાથી આગળ છે બરાબર છે ત્યારે પણ અબોવનો ઉપયોગ થાય છે અહીંયા છે અપ એટલે કે ઉપર ગતિ સૂચવતા ક્રિયાપદ સાથે ઉપરના સંદર્ભમાં વપરાય છે ફોર એક્ઝામ્પલ હી ક્લાઇમ્બ અપ અટ્રી તે વૃક્ષની ઉપર ચડ્યો તો અહીંયા ગતિ નીચેથી ઉપર જવાની છે એટલે અહીંયા અપ વપરાશે ત્યાર પછી છે ઇન એટલે કે અંદર માં રૂલ વન છે ખાસ કરીને મોટા શહેરો દેશો કે સ્થળની આગળ વપરાય છે બોલતી વખતે તે વ્યક્તિ શહેર દેશ કે સ્થળે હોય છે ફોર એક્ઝામ્પલ કમલ લિવ્સ ઇન લંડન એટલે કે કમલ છે એ લંડનમાં રહે છે રવિના સ્પેન્ડ હોલ ડે ઇન હિઝ રૂમ એટલે કે રવિનાએ આખો દિવસ પોતાની રૂમમાં પસાર કર્યો તો ખાસ કરીને કોઈકની અંદર જ્યારે એવો અર્થ થતો હોય ત્યારે ઇન અહીંયા વપરાય છે ત્યાર પછી છે રૂલ ટુ કે તે સમયની આગળ પણ ઇન વપરાય છે ઇન્ડિયા બીકેમ ફ્રી ઇન નાઇન્ટીન ફોર્ટી સેવન એટલે કે ભારત છે એ ઓગણીસો ને સુડતાલીસમાં આઝાદ થયું ઓગણીસો સુડતાલીસમાં એટલે ઇન આવ્યું ધ પુઅર મેન ડાઇડ અર્લી ઇન ધ મોર્નિંગ એટલે પેલો ગરીબ માણસ વહેલી સવારમાં મૃત્યુ પામ્યો વહેલી સવારમાં ધ ઇન ધ મોર્નિંગ ત્યાં પણ ઇન પ્રોપોઝિશન આવ્યું ત્યાર પછી છે રૂલ થ્રી બિલીવ અને ઇન્ટરેસ્ટ જેવા ક્રિયાપદો પછી પણ ઇન વપરાય છે ફોર એક્ઝામ્પલ યુ બિલીવ ઇન ગોડ જો તમે ભગવાનમાં માનો છો તો ભગવાનમાં આ દર્શાવવામાં પણ ઈનનો ઉપયોગ થયો આર્યા ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન ડ્રોઈંગ એટલે આર્યા છે એ ડ્રોઈંગમાં રસ ધરાવે છે ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ બાળકો છે એ સ્ટ્રીટમાં રમી રહ્યા છે માય બર્થ ડે ઇઝ ઇન નવેમ્બર એટલે કે મારી બર્થડે છે એ નવેમ્બરમાં છે તો મિત્રો જ્યારે અહીંયા અંદર અથવા તો માં એવો અર્થ સૂચિતાર્થ કરવો હોય ત્યારે ખાસ કરીને આપણે ઇન પ્રેપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી છે ઇન્ટુ જે ખાસ કરીને ક્રિયાની ગતિ દર્શાવવામાં માં કે અંદર અર્થ માટે વપરાય છે આપણે એક્ઝામ્પલ જોઈએ વેદ ઇઝ કમિંગ ઇન ટુ ધ ગાર્ડન એટલે કે વેદ છે એ ગાર્ડનમાં આવી રહ્યો છે હવે જુઓ મિત્રો આગળ આપણે ઈન જોયું એ ઈન કોઈ ચોક્કસ સ્થિતિ દર્શાવે છે કે હી લિવ્સ ઇન લંડન તે લંડનમાં રહે છે એટલે કોઈ એક જ જગ્યાએ છે સી સ્પેન્ટ હોલ ડે ઇન ધ રૂમ તેણીએ આખો દિવસ રૂમમાં પસાર કર્યો તો અહીંયા કોઈ એક જ જગ્યાએ ઇન મા હોય ત્યારે ઇન વપરાય છે પરંતુ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થતું હોય અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવેશતું હોય ક્યાં ગતિ દર્શાવતું હોય અને ત્યાં જો માં કે અંદર એવો સૂચિતાર્થ કરવો હોય તો ટુ આવે અહીંયા આપણે એક્ઝામ્પલ જોઉં કે વેદ ઇઝ કમિંગ ઇન્ટુ ધ ગાર્ડન એ આ હજુ તો બગીચામાં આવી રહ્યો છે તો ગતિ દર્શાવે છે ત્યારે ઇનટુ વપરાશે ત્યાર પછીનું એક્ઝામ્પલ છે હિના પોલ્ડ મિલ્ક ઇન્ટુ ધ બોટલ એટલે અહીંયા જુઓ પોડ એટલે કે રેડવું હિના છે એ દૂધ બોટલમાં રેડી રહી છે એટલે એક વસ્તુ ક્યાંક બીજામાં જઈ રહી છે એટલે ઇન્ટુ વપરાશે ત્યાર પછી છે જ્યારે કોઈ વસ્તુની અંદર કોઈ ક્રિયા ચાલુ છે તેઓ નિર્દેશ કરવા ઇન્ટુ વપરાય છે ધ રિવર ફ્લોઝ ઇન્ટુ ધ સી જે રિવર છે એ દરિયાની અંદર સીની અંદર ફ્લોઝ વહે છે ધ સેન્ટ ડાયવડ ઇન્ટુ ધ ડીપ વોટર પેલા સંતે ખૂબ જ ઊંડા પાણીમાં ડૂબકી મારી રાજ ફેલ ઇન્ટુ ધ પોન રાજ છે એ તળાવમાં પડ્યો વોટર ચેન્જીસ ઇન્ટુ આઈસ વેન ઇટ ઇઝ ટુ કોલ્ડ જ્યારે પાણી છે એ બરફમાં બદલાઈ જાય છે જ્યારે તે ખૂબ જ ઠંડુ હોય તો અહીંયા પણ જ્યારે ગતિ દર્શાવે છે ત્યારે આપણે ખાસ કરીને ઇન્ટુ વાપરીશું ત્યાર પછી છે ઓફ એનો અર્થ થાય છે નુ નો અને ની વન છે કોઈ વ્યક્તિનું મૃત્યુ કોઈ રોગથી થયું હોય તો તેવું દર્શાવવા રોગના નામની આગળ ઓફ વપરાય છે ફોર એક્ઝામ્પલ મનુ ઇઝ ડાઈડ ઓફ કેન્સર એટલે કે મનુનું મૃત્યુ કેન્સરથી થયું બરાબર છે તો અહીંયા રોગથી મૃત્યુ પામ્યા છે એટલા માટે ઓફ કેન્સર વપરાશે ત્યાર પછી છે નો ની નૂ ના છઠ્ઠી વિભક્તિ માલિકીના સંદર્ભમાં ઓફ વપરાય છે ઓલ ધ નેશન્સ ઓફ ધ વર્લ્ડ વોન્ટ પીસ નોટ વોર એટલે કે દરેક જે રાષ્ટ્રો છે એ પોતાના દેશ માટે અથવા તો વિશ્વ માટે વિશ્વના જે દરેક રાષ્ટ્રો છે એ શાંતિ ઈચ્છે છે નહીં કે યુદ્ધ તો અહીંયા ઓફ ધ વર્લ્ડ રાષ્ટ્ર વિશ્વના ત્યાર પછીનો રૂલ છે ઘણી વખત સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણ અથવા ક્રિયા વિશેષણમાં ને ઓફ દ્વારા અનુસરવામાં આવે છે એટલે કે મોહન ઇઝ ધ ટોલેસ્ટ ઓફ ઓલ ધ બોય મોહન છે એ દરેક છોકરાઓની અંદર ઊંચામાં ઊંચો છે તો ટોલેસ્ટ છે સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ અહીંયા આપણને દર્શાવ્યું છે એટલા માટે પણ ઓફ પ્રેપોઝિશન વપરાશે ત્યાર પછી છે ઘણા ફ્રેસીસની પછી પણ ઓફ મુકાય છે એટલે કે ઇન્સ્ટેડ ઓફ ઓફ ટિકોઝ ઓફ આ બધા છે ફ્રેસીસ આપણે એક્ઝામ્પલમાં જોઈએ બિકોઝ ઓફ માય ઇલનેસ આઈ ડિડન્ટ કમ ટુ સ્કૂલ બિકોઝ ઓફ એટલે કે ના કારણે માર ઇલનેસ બીમારી મારી માદગીના કારણે હું સ્કૂલે આવ્યો નહીં ત્યાર પછી છે ઇન્સ્પાઈટ ઓફ હિઝ ગુડ હેલ્થ હી ડીડ નોટ ગો ટુ સી મૂવી ઇન્સ્પાઈટ ઓફ એટલે કે તદુપરાંત કે હોવા છતાં તેની સારી સારું સ્વાસ્થ્ય એટલે કે સારી તબિયત હોવા છતાં તે મૂવી જોવા ગયો નહીં ત્યાર પછી અફ્રેડ ફોન સ્કેડ અવે અવેર કેપેબલ થિંક કન્સિસ્ટ જેવા શબ્દો પછી પણ ઓફ મુકાય છે ફોર એક્ઝામ્પલ આઈ એમ ફંડ ઓફ મ્યુઝિક એટલે કે હું મ્યુઝિકનો શોખીન છું ફોન્ડ ઓફ બી અવેર ઓફ ડોગ એટલે કે કૂતરાથી સાવધાન રહો આઈ એમ કેપેબલ ઓફ ક્લાઇમ્બિંગ ધ હિલ એટલે કે હું જે હિલ છે ટેકરી છે એ ચઢવવા માટે સમર્થ છું કેપેબલ છું તો આ જગ્યાએ પણ ઓફ વપરાશે ત્યાર પછી છે વિથ એટલે કે વડે કે સાથે બરાબર છે એનો અર્થ આ રીતે થશે અથવા વડે અથવા તો સાથે કોઈક સાધન કે વસ્તુ વડે કોઈ કામ કર્યું હોય તો વિથ વપરાય છે ફોર એક્ઝામ્પલ આઈ રાઇટ વિથ અ પેન એટલે કે હું પેનથી લખું છું તો પેનથી વિથ અ પેન ડોન્ટ વરી આઈ એમ વિથ યુ ચિંતા કરશો નહીં હું તમારી સાથે છું તો અહીંયા સાથેના અર્થમાં વિથ વપરાવું છું ત્યાર પછી છે રૂલ ટુ કોઈની સોબતમાં તેનો અર્થ પણ વીત જોઈશે ફોર એક્ઝામ્પલ વૈભવ ગોઝ ટુ સ્કૂલ વિથ રાહુલ એટલે કે વૈભવ છે એ રાહુલની સાથે જાય સ્કૂલે જાય છે અહીંયા પણ વિથ પ્રપોઝિશન વપરાય છે ત્યાર પછી છે બિટ્વિન અને અમોંગ બંનેનો અર્થ થાય છે વચ્ચે અહીં બિટવીન અને અમોંગ શબ્દનો અર્થ સરખો છે પણ માત્ર બે જ વસ્તુ બે જ વ્યક્તિનો ઉલ્લેખ હોય તો બિટ્વિન મુકાય છે જ્યારે બેથી વધુ વસ્તુ કે વ્યક્તિનો ઉલ્લેખ હોય તો અમોંગ વપરાય છે તો મિત્રો જ્યારે બે વ્યક્તિ હોય બે વ્યક્તિ વચ્ચે કશું વહેંચવાનું હોય તો એ વપરાશે અને બેથી વધારે વ્યક્તિ હશે ત્યારે એમની વચ્ચે અમુક શબ્દો વપરાશે ફોર એક્ઝામ્પલ ગીવ ધ બુક્સ બિટ્વીન રામ એન્ડ લક્ષ્મણ એટલે કે આ પુસ્તકો છે એ રામ અને લક્ષ્મણ અહીંયા જો જ વ્યક્તિઓ છે રામ અને લક્ષ્મણ છે આ બંને વચ્ચે પુસ્તકો આપવાની છે એટલે વપરાશે બિટ્વીન ગીવ ધ બુક્સ બિટવીન રામ એન્ડ લક્ષ્મણ એટલે કે આ પુસ્તકો રામ અને લક્ષ્મણ વચ્ચે વહેંચો અથવા તો આપી દો દિવ્યાંગ સીટ્સ બિટવીન નૈતિક એન્ડ નિતેશ એટલે કે દિવ્યાંગ છે એ નૈતિક અને નિતેશની વચ્ચે બેસે છે હવે જો જ વ્યક્તિ વચ્ચે બેસે છે એટલે બિટવીન આવ્યું ત્યાર પછી જે ધ લેટર બી કમ્સ બિટવીન એ એન્ડ સી એટલે કે શબ્દ જે બી છે લેટર એ એ અને સીની વચ્ચે આવે છે તો એ અને સી વચ્ચે શું આવે છે તો બી આવે છે એટલે શબ્દો શબ્દ વપરાશે બિટવીન ઇન્ટરસિટી ટ્રેન રન્સ બિટ્વીન ભાવનગર એન્ડ સુરેન્દ્રનગર એટલે કે જે આ ઇન્ટરસિટી ટ્રેન છે એ બે ભાવનગર અને સુરેન્દ્રનગર આ બંને સિટી વચ્ચે દોડે છે તો અહીંયા જ્યારે બે વસ્તુ હોય બે વ્યક્તિ હોય અને એમના એમનો સંબંધ દર્શાવો હોય ત્યારે બિટફીન વપરાશે ત્યાર પછી છે અમોંગ બેથી વધારે વ્યક્તિઓની વચ્ચેની જ્યારે વાત હોય ત્યારે અમોંગ વપરાશે ફોર એક્ઝામ્પલ ડિવાઈડ ધ ઓરેન્જીસ અમોંગ ધ ક્લાસ એટલે કે ક્લાસની વચ્ચે આ નારંગીઓ છે એ એને તમે વેચી દો ધ હાઉસ સ્ટેન્ડ્સ અમોંગ ધ ટ્રીઝ એટલે વૃક્ષોની વચ્ચે ઘર ઊભું છે એટલે મીન્સ કે ચારે બાજુ વૃક્ષો છે અને એની વચ્ચે ઘર છે એન્ડ ઓલ્ડ વુમન ડાન્સ અમોંગ હર સન્સ એટલે પેલી વૃદ્ધ સ્ત્રીએ તેના બાળકોની વચ્ચે ડાન્સ કર્યો એટલે મીન્સ કે ચારે બાજુના બાળકો અને એણે એ બધાની વચ્ચેમાં એણે ડાન્સ કર્યો માય ફાધર ડિવાઈડેડ હિઝ પ્રોપર્ટી અમોંગ એઇટ ચિલ્ડ્રન એટલે મારા પિતાજીએ આઠ બાળકોની વચ્ચે એમની પ્રોપર્ટીનો ભાગ કર્યા તો મિત્રો આ રીતે સમજી શકાય છે બે વ્યક્તિનો ઉલ્લેખ છે ત્યારે બિટવીન બેથી વધારે વ્યક્તિઓની વાત હોય ત્યારે આપણે અમુક પ્રપોઝિશનનો ઉપયોગ કરીશું ત્યાર પછી છે અંડર એટલે એનો અર્થ થાય છે નીચે જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુની નીચે છે તેવું દર્શાવવું હોય ત્યારે અંડર મુકાય છે ફોર એક્ઝામ્પલ અ કાઉ ઇઝ અંડર ધ ટ્રી એટલે કે ગાય છે એ જળની નીચે છે માય એડ્રેસ ઇઝ એઝ અંડર એટલે કે મારું જે સરનામું છે એ નીચે મુજબ છે તો આ રીતે નીચેનો અર્થ દર્શાવવું હોય ત્યારે અન્ડર વપરાય છે ત્યાર પછી જે આફ્ટર એનઅર્થ થાય છે પછી ફોરેક સામાન્ય રીતે આફ્ટર ગતિના સંદર્ભમાં વપરાય છે ક્યારેક સમયના સંદર્ભમાં પણ વપરાય છે ફોર એક્ઝામ્પલ ધ લાયન ઇઝ રનિંગ આફ્ટર અ કેટ એટલે જે લાયન છે સિંહ છે એ બિલાડીની પાછળ દોડી રહ્યો છે સી વિલ કમ આફ્ટર એન અવર એટલે કે તેણી એક કલાક પછી આવશે તો આ રીતે આપણે આફ્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછી છે નિયર આઈ લીવ નિયર અ ગાર્ડન એટલે કે હું બગીચાની નજીક રહું છું તો અહીંયા નજીક એવો શબ્દ વાપરવો હોય તો આપણે નિયર વાપરીશું ત્યાર પછી છે માય એક્ઝામ ઇઝ વેરી નિયર મારી પરીક્ષા ખૂબ જ નજીક છે આ ખૂબ જ સરળ પ્રપોઝિશન છે તમે સમજી શકો છો ત્યાર પછી છે બિહાઇન્ડ એટલે કે પાછળ કોઈપણ વસ્તુની પાછળનો અર્થ સ્થિરતાના સંદર્ભમાં સૂચવે છે ફોર એક્ઝામ્પલ હિઝ ટૂડ બિહાઇન્ડ હર તેણીની પાછળ ઊભો રહ્યો માય house ઇઝ behind ધ ટેમ્પલ મારું ઘર છે એ મંદિરની પાછળ છે હિતેશ સીટ્સ બિહાઈન્ડ કેતન હિતેશ છે એ કેતનની પાછળ બેસે છે વી આર બિહાઇન્ડ શેડ્યુલ આપણે જે શેડ્યુલ છે એનાથી ઘણા પાછળ છે હી હેઝ ટ્વેલ્વ યર્સ એક્સપિરિયન્સ બિહાઇન્ડ હિમ તેને તેની પાછળ બાર વર્ષનો અનુભવ છે એટલે કોઈ વ્યક્તિનો અનુભવ છે એની પાછળનો તો તમે આ રીતે દર્શાવી શકો છો ત્યાર પછી છે એક્રોસ એટલે કે ઓળંગીને એક બાજુથી બીજી બાજુ સુધીના ઓળંગવાના સંદર્ભમાં એક્રોસનો ઉપયોગ થાય છે ફોર એક્ઝામ્પલ આઈ રેન એક્રોસ ધ રોડ હું રોડને ઓળંગીને દોડીને ગયો આઈ કેન સ્વિમ એક્રોસ ધ રિવર એટલે કે હું આ જે રિવર છે આ જે નદી છે એને સ્વિમ પાર કરીને જઈ શકું છું ઓળંગીને જઈ શકું છું ત્યાર પછી છે બિયોન્ડ એટલે કે પેલે પાર બીજી બાજુએ અથવા વધારાનો એવો અર્થ થાય છે ફોર એક્ઝામ્પલ ધેર ઇઝ અ ગાર્ડન બિયોન્ડ ધ રિવર એટલે કે અની આગળ આ રિવરની આગળ એક ગાર્ડન છે આઈ વર્ક બિયોન્ડ વન અવર એટલે કે મેં એક કલાકથી વધારાનું કામ કર્યું અલોંગ એટલે કે નિ સમાંતરે ધ ટ્રીઝ આર પ્લાન્ટેડ અલોંગ ધ રોડ એટલે કે સમાંતરે તમે જોયું હશે કે રોડની આજુબાજુ જે વૃક્ષો હોય છે બરાબર તો રોડની સમાંતરે હોય ને એટલા માટે આવું વાક્ય વપરાય છે ધ ટ્રીઝ આર પ્લાન્ટેડ અલોંગ ધ રોડ જે વૃક્ષો છે એ રોડને સમાંતરે વાવવામાં આવેલા છે હી વર્ક અલોંગ ધ રિવર તો તે રિવર જે નદી છે એની સમાંતરે ચાલ્યો એટલે કે જ્યાં જ્યાં રિવર જાય છે ત્યાંથી ત્યાંથી એ ચાલતો ચાલતો ગયો ત્યાર પછી છે ટુ એટલે કે ની તરફ તરફ તરફની દિશા તરફ સામાન્ય રીતે ગતિ સૂચવતા ક્રિયાપદ સાથે વપરાય છે ફોર એક્ઝામ્પલ રવિ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી એટલે કે રવિ લાઇબ્રેરીએ ગયો તો અહીંયા એક જગ્યાથી બીજી જગ્યાએ જવું હોય ત્યારે ટુ પ્રેપોઝિશન વપરાશે આઈ ગો ટુ સ્કૂલ હું સ્કૂલે જઉં છું દીપ્તી ગેવ અ પેન ટુ પ્રીતિ એટલે કે દીપ્તિએ પ્રીતિને પેન આપી એક જગ્યાની વસ્તુ બીજી જગ્યાએ જાય છે હી કેમ ટુ હેલ્પ તે મદદ માટે આવ્યો એક જગ્યાએથી બીજી જગ્યાએ આવ્યો તો શોપ ઇઝ ઓપન ફ્રોમ નાઇન એ એમ ટુ નાઇન પીએમ દુકાન છે એ નવ સવારે નવ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લી હોય છે ઓકે તો આ જગ્યાએ તમે ટુ વાપરી શકો છો ત્યાર પછી છે ટીલ એટલે કે જ્યાં સુધી ત્યાં સુધી જ્યાં સુધી ત્યાં સુધીના સંદર્ભમાં સામાન્ય રીતે હકારમાં ટીલનો ઉપયોગ થાય છે મિત્રો અહીંયા શબ્દ ખાસ યાદ રાખવો જરૂરી છે હકાર ફોર એક્ઝામ્પલ વેઇટ ટીલ ધે કમ તેઓ આવે ત્યાં સુધી તમે રાહ જુઓ સી વોન્ટ બી બેક ટીલ ફાઇવ એટલે કે પાંચ વાગ્યા સુધી તેણી આવશે નહીં ત્યાર પછી છે અંટિલ એટલે કે જ્યાં સુધી ત્યાં સુધી જ્યાં સુધી ત્યાં સુધીના સંદર્ભમાં સામાન્ય રીતે નકારમાં અંટિલનો ઉપયોગ થાય છે ડોન્ટ ગો અંટિલ આઈ રિટર્ન હવે તમે જોજો એ મિત્રો જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી તમે જશો નહીં આઈ લેટ ટોમ સ્લીપ અંટિલ નૂન મેં ટોમને બપોર સુધી સુવા દીધો બરાબર છે તો આ રીતે તમે અંટિલનો ઉપયોગ કરી શકો છો વિધિન નો અર્થ થાય છે માં સમય પૂરો થતાં પહેલાં તેવા અર્થમાં વિધિન વપરાય છે પ્રિન્સ વિલ કમ વિધિન અ ડે એટલે એક દિવસમાં પ્રિન્સ આવી જશે અવર ગેસ્ટ શુડ બી હિયર વિધિન એન અવર અમારા જે મહેમાનો છે એક કલાકની અંદર અહીંયા આવી જવા જોઈએ તો વિધિન છે એ આ રીતે સમય પૂરો થતાં પહેલાંના અર્થમાં વપરાય છે ત્યાર પછી છે થ્રુ એટલે કે માથી પસાર થવું કોઈમાંથી પસાર થવાના સંદર્ભમાં વપરાય છે આઈ વોક થ્રુ ધ ક્રાઉડ એટલે કે હું ટોળામાંથી પસાર થયો હી ડ્રો થ્રુ ધ ટનલ તો તેણે જે પેલી ટનલ છે એની અંદરથી પસાર થયો નૈતિક વોક થ્રુ ધ નાઇટ એટલે રાત્રિમાંથી નૈતિક પસાર ચાલીને ગયો રાત્રિ હતી તેમજ તે છતાં પણ તે ચાલીને ગયો વી કેન અચીવ સક્સેસ થ્રુ હાર્ડવર્ક આપણે સખત મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ તો અહીંયા જે હાર્ડવર્ક છે એમાંથી પસાર થવાની વાત છે ગો થ્રુ ધીસ ગેટ એટલે કે જે આ ગેટ છે ત્યાંથી તમે પસાર થાવ ત્યાર પછી છે અપ ટુ એટલે કે અમુક હદ સુધી અમુક હદ સુધી તેથી વધારે નહીં તે અર્થમાં અપટોનો ઉપયોગ થાય છે ફોર એક્ઝામ્પલ પીપલ્સ વોક અપ ટુ ધ હિલ્સ એટલે જે પેલા વિદ્યાર્થીઓ છે એ ક્યાં સુધી ચાલ્યા હિલ્સ પેલી ટેકરીઓ હતી ત્યાં સુધી ચાલ્યા ત્યાંથી આગળ નહીં એટલે અપ ટુ ધ હિલ્સ ત્યાં સુધી ચાલ્યા ત્યાર પછી છે ટ્વેન્ટી સેવન વિથ એટલે કે ની સાથે હી હેઝ અ હાઉસ વિથ અ ગાર્ડન હી હેઝ અ હાઉસ એટલે કે તેને હેઝ અ હાઉસ વિથ અ ગાર્ડન એને ઘર છે પણ કેવું છે બગીચાની સાથે ઘર છે આઈ કટ એન એપલ વિથ અ નાઇફ મેં જે એપલ છે એ છરી નાઈફની મદદથી કાપ્યું મિરેન અગ્રીઝ વિથ મી એટલે મિર મિરેન છે એ મારી સાથે સહમત થાય છે આઈ પ્લેડ વિથ માય સિસ્ટર હું મારી બેન સાથે રમ્યો ત્યાર પછી છે ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે અથવા તો સમક્ષના સંદર્ભમાં ખાસ કરીને વપરાય છે સારા એ સિટિંગ ઇન ફ્રન્ટ ઓફ કોમ્પ્યુટર એટલે કે જે સારા છે એ કોમ્પ્યુટરની સામે બેઠી છે ડોન્ટ ટોક લાઉડલી ઇન ફ્રન્ટ ઓફ યોર પેરેન્ટ્સ એટલે કે તમારા જે માતા પિતા છે એમની સામુ તમે જોરથી અથવા તો ઊંચા અવાજમાં વાત કરશો નહીં યુ હેવ અ હોલ લાઈફ ઇન ફ્રન્ટ ઓફ યુ તમારી સામૂહ આખી લાઈફ છે તો આ રીતે ઇમ્ફ્રન્ટ ઓફનો ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી છે બિસાઇડ એટલે કે બાજુમાં રૂબીના સેટ બિસાઇડ મી એટલે રૂબીના મારી બાજુમાં બેઠી ગ્રાન્ડ મધ લુક્સ વેરી કમ્ફર્ટેબલ ઇન ધેટ ચેર બિસાઇડ ધ ફાયર એટલે કે જે દાદીમાં છે એ પેલું જે સળગે છે ફાયર એની જોડે જે ખુરશી છે ત્યાં બેઠા છે બાજુમાં ત્યાં બહુ કમ્ફર્ટેબલ લાગે છે તો રીતે બિસાઇડનો ઉપયોગ થાય છે અને હવે ખાસ યાદ રાખવાની જરૂર છે બિસાઇડ્સ એટલે ખાલી માત્ર બિસાઇડની પાછળ એસ લાગે તો એનો અર્થ બદલી જાય છે બિસાઇડ એટલે બાજુમાં અને બિસાઇડ્સ એટલે કે તે ઉપરાંત એવો અર્થ અહીંયા થઈ જાય છે એક્ઝામ્પલ જોઈએ બિસાઇડ્સ ટીચિંગ ઇંગ્લિશ હ્યુ રાઇટ્સ નોવેલ્સ એટલે કે ઇંગ્લિશ શીખવવા ઉપરાંત તે નવલકથાઓ લખે છે તો એનું મૂળ કામ શું છે ઇંગ્લિશ શીખવવાનું પરંતુ તે ઉપરાંત પણ બીજું શું કરે છે તો નોવેલ લખવાનું આ દર્શાવવા માટે ઉપરાંત એટલે કે બિસાઇડ્સ વપરાય છે આઈ નો ઇંગ્લિશ ડિસાઇડ્સ ગુજરાતી એટલે કે હું ઇંગ્લિશ ઉપરાંત ગુજરાતી જાણું છું તો આ રીતે ઉપરાંત દર્શનો અર્થ જ્યારે દર્શાવવો હોય ત્યારે ખાસ કરીને ડિસાઇડ્સનો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો અને જે લોકો ખાસ કરીને અંગ્રેજી શીખી રહ્યા છે આ અહીંયા આપણે બેઝિક પ્રેપોઝિશન જે ખાસ કરીને મોટા ભાગના વાક્યોની અંદર વપરાય છે એનો ઉપયોગ આપણે જોયો મિત્રો આનો અભ્યાસ તમે વારંવાર કરજો અને પોતાની જાતે એક્ઝામ્પલ પણ બનાવજો અને તમારી નોટબુકમાં પણ સુંદર અક્ષરે લખજો અને જે તમે ટેક્સ્ટબુક છે એ ખાસ કરીને વાંચો તો કઈ કઈ જગ્યાએ આ પ્રેપોઝિશન વપરાય છે એની ઉપર તમે ખાસ ધ્યાન આપજો તો આ ટોપિક અહીં આપણે પૂરો કરીએ છીએ હજુ પણ મિત્રો જો તમે ચૅનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક અને શેર કરો તો મિત્રો હવે પછી આપણે એક નવા વિડીયો સાથે ફરીથી આવીશું ત્યાં સુધી આ દરેકને જય હિન્દ જય ભારત